અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયકાંતનું 71 વર્ષની વયે ચેન્નાઈની એક હોસ્પિટલમાં ગુરુવારે સવારે 28 ડિસેમ્બરના રોજ નિધન થયું છે. તેઓ રાજકીય પક્ષ DMDKના સ્થાપક હતા. વિજયકાંતનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. MIOT હોસ્પિટલમાં તેઓ દાખલ હતા. તે હોસ્પિટલ દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે ન્યુમોનિયાના કારણે વિજયકાંત વેન્ટિલેટર સપોર્ટ પર હતા. હોસ્પિટલ સ્ટાફે તેમને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ 28 ડિસેમ્બરના રોજ સવારે તેમનું નિધન થયું. વિજયકાંતનું અસલ નામ વિજય રાજ હતું. તમિલ અભિનેતા વિજયકાંતની ફિલ્મી જર્ની એકદમ શાનદાર હતી. તેમણે અનેક હિટ ફિલ્મો આપી અને 154 ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મો બાદ તેઓ રાજકારણમાં આવ્યા. તેમણે DMDKની સ્થાપના કરી અને વિરુદ્ધાચલમ અને ઋષિવંડિયમ મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા 2 વાર વિધાનસભાના સદસ્ય તરીકે કામ કર્યું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.